नमस्कार विद्यार्थी मित्रों, आज आप कार्बोक्सिलिक एसिड की बनावट विषय अभ्यास करवाना छे। लास्ट लेक्चर की अंदर आप एल्डिहाइड और कीटोन की प्रक्रियाओं विषय जोया, नामकरण विषय पण जोया कार्बोक्सिलिक एसिड। आज कार्बोक्सिलिक एसिड की बनावट कई रीते थाय छे एना विषय चर्चा करवानी छे। एनी जे प्रक्रियाओं छे एने मैं एक चार्ट स्वरूप लिखी छे, अहीं RCOOH લખેલું છે, અમુક જગ્યાએ આલ્કાઈલ અને એરાઇલ કાર્બોક્સિલિક એસિડ નિપત તરીકે આપણને મળતા હોય છે। પહેલી બનાવટ છે પ્રાથમિક આલ્કોહોલમાંથી। પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવામાં આવે KMnO4, KMnO4 છે ને એ તટસ્થ બેઝિક કે એસિડિક કોઈ પણ માધ્યમની અંદર આલ્કોહોલનું પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરી અને આપણને RCOOH આપે છે। એમાં શું થાય છે કે જ્યારે પ્રાથમિક આલ્કોહોલમાં કાર્બન પાસે રહેલા જે બે હાઇડ્રોજન છે એની જગ્યાએ ડબલ બોન્ડ ઓક્સિજન જોડાય અને આપણને RCOOH મળે છે પ્રાથમિક આલ્કોહોલમાંથી। આની પ્રક્રિયા જોન્સ પ્રક્રિયકથી પણ થાય છે, પરીક્ષા માટે ખાસ મહત્વનો મુદ્દો છે IMP જોન્સ પ્રક્રિયક। જોન્સ પ્રક્રિયક કોને કહેવાય? તો કે CrO3 H2SO4 કે જેને જોન્સ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે। RCH2OH એમાંથી આપણને RCOOH મળે છે। આવી જ પ્રક્રિયા છે આલ્ડિહાઇડમાં પણ થાય છે। આલ્ડિહાઇડની પ્રક્રિયા આપણે ભણી ગયા કે ટોલેન્સ કે ફેલિંગ પ્રક્રિયકથી જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે મંદ ઓક્સિડેશન કરતા વડે તો પણ એમાંથી આપણને RCOOH મળે છે। પેલા એનો આયન મળે છે કાર્બોક્સિલેટ આયન અને પછી એની H+ સાથે પ્રક્રિયા કરતા RCOOH કાર્બોક્સિલિક એસિડ મળે છે। તો પહેલી બે પ્રક્રિયા એકદમ સિમ્પલ છે। પહેલી પ્રાથમિક આલ્કોહોલ, જો પ્રાથમિકમાં જ આ પ્રક્રિયા થાય દ્વિતીયકમાં પ્રક્રિયા થઈ શકતી નથી। એનું રીઝન કે જ્યારે દ્વિતીયક આલ્કોહોલ હોય ત્યારે કાર્બનની સાથે બે R જોડાયેલા હોય છે અને માટે આવી રીતે હશે। તો અહીંયા આ CC બંધ છે એ બ્રેક થઈ શકતો નથી અને ત્યાં ડબલ બોન્ડ ઓક્સિજન જોડાઈ શકતો નથી, એટલે માત્ર પ્રાથમિક આલ્કોહોલની અંદર જ આ પ્રક્રિયા થશે। આ રીતે પ્રાથમિક આલ્કોહોલ છે, પ્રાથમિક આલ્કોહોલમાંથી આપણને કાર્બોક્સિલિક એસિડ સરળતાથી મેળવી શકાય। એ જ રીતે આલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરતા આપણને કાર્બોક્સિલિક એસિડ મળે છે। ત્રીજી પ્રક્રિયા છે કે આલ્કાઇલ બેન્ઝીન। બેન્ઝીન ઉપર આલ્કાઇલ શાખા હોય અને જ્યારે એનું પ્રક્રિયા કરવામાં આવે, ઓક્સિડેશન કરવામાં આવે KMnO4 KOH અને ગરમી આપતા એમાંથી પહેલા COOK બને છે અને પછી ફર્ધર એનું જળ વિભાજન કરતા એમાંથી આપણને ARCOOH બને છે। પ્રક્રિયા આપણે જોઈએ કે જો બેન્ઝીન અને એની ઉપર રહેલો CH3 સમૂહ હોય, આ ઓક્સિડેશન ક્યાં થશે? તો કે આ જે આલ્કાઇલ શૃંખલા છે એમાં ઓક્સિડેશન થશે। પછી એક કાર્બનની હોય, બે કાર્બનની હોય કે ત્રણ કાર્બનની હોય, આખા શૃંખલાનું ઓક્સિડેશન થઈ અને આપણને પહેલા RCOOK મળશે અને બીજા સ્ટેપની અંદર H3O+ સાથે પ્રક્રિયા કરતા ઉપર COOH બનશે। CH3 હોય તો પણ એમાંથી નિપજ આપણને બેન્ઝોઇક એસિડ મળે અને જો આવી રીતે ઇથાઇલ બેન્ઝીન હોય તો પણ નિપજ તમને બેન્ઝોઇક એસિડ મળશે અને પ્રોપાઇલ બેન્ઝીન હોય તો પણ નિપજ તરીકે તમને બેન્ઝોઇક એસિડ મળશે। એટલે કે પરિવર્તનની અંદર પણ આ પ્રશ્ન છે એ પૂછાઈ શકે કે ભાઈ ટોલ્યુઇનમાંથી બેન્ઝોઇક એસિડ બનાવો તો આપણે આ પ્રક્રિયાને અનુસરી શકીએ। ટોલ્યુઇન એટલે બેન્ઝીન ઉપર CH3, એનું KMnO4 KOH સાથે ગરમી આપતા એમાંથી બેન્ઝીન ઉપર COOK બનશે અને H3O+ સાથે પ્રક્રિયા કરતા એમાંથી RCOOH ARCOOH એટલે કે બેન્ઝીન ઉપર COOH બનશે। ત્રણ પ્રક્રિયાઓ જોઈ। ચોથી પ્રક્રિયા છે એ નાઇટ્રાઇલમાંથી આલ્કાઇલ નાઇટ્રાઇલ। આ પ્રક્રિયાની ખાસિયત એ છે કે આલ્કાઇલ નાઇટ્રાઇલની અંદર જેટલા કાર્બન વાળો આલ્કાઇલ હોય એના કરતા એક વધુ કાર્બન વાળો તમને કાર્બોક્સિલિક એસિડ મળે છે। પહેલા સ્ટેપની અંદર એમાઇડમાં રૂપાંતર થાય અને પછી એ એમાઇડની
એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરતા એમાંથી કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય છે. આર સી ટ્રિપલ બોન્ડ આની પ્રક્રિયા જ્યારે H2O સાથે કરવામાં આવે H+ એસિડિક માધ્યમમાં ત્યારે એમાંથી કાર્બન સાથે બે ડબલ બોન્ડ ઓક્સિજન જોડાય અને નાઇટ્રોજન છે એમાંથી બે હાઇડ્રોજન એની સાથે જોડાય છે. એટલે કે અહીંયા આર સી આ જે બે પાઇ બંધ છે બ્રેક થઈ અહીંયા સી ડબલ બોન્ડ જોડાય અને નાઇટ્રોજનની સાથે બે હાઇડ્રોજન જોડાય છે એટલે આપણા માટે બન્યું એમાઇડ આર સી ઓ એન એચ ટુ એમાઇડ બન્યું. હવે આ એમાઇડનું ફરીથી જળ વિભાજન કરીએ H3O+ તો એમાંથી કાર્બોક્સિલિક એસિડ બને છે આર સી ડબલ ઓ એચ અને NH3 એમોનિયા છે એ દૂર થાય છે. શું થશે તો કે જે આ બંધ CN બંધ છે એ બ્રેક થશે અહીંયા OH સમૂહ દાખલ થશે એટલે કે આર સી ડબલ ઓ એચ અને આ નાઇટ્રોજનની સાથે એક હાઇડ્રોજન જોડાવાથી એમોનિયા છે એ દૂર થાય છે. એટલે કે નાઇટ્રાઇડ નાઇટ્રેટમાંથી પ્રથમ આપણને એમાઇડ મળે અને એમાઇડમાંથી ફરીથી આપણને કાર્બોક્સિલિક એસિડ મળે છે. તો આ રીતે હવે અહીંયા જોઈ શકો તમે કે જેટલો કાર્બન વાળો તમે આલ્કાઈ લીધો હોય એના કરતા એક વધારે કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ મળે છે. તમે અહીંયા એક કાર્બન વાળો મિથાઇલ નાઇટ્રાઇલ લીધો તો તમને ઇથેનોઇક એસિડ મળશે, બે કાર્બન વાળો લીધો તો પ્રોપેનોઇક એસિડ નિપત તરીકે મળશે. એટલે એ વાત છે યાદ રાખવાની. એના પછીની પ્રક્રિયા છે એ આપણો જાણીતો પ્રક્રિયક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે શું તો કે RMGX એ કેમ બનાવવું એ આપણે આગળ ભણી ગયા કે ભાઈ મેગ્નેશિયમની હેલો આલ્કેન સાથેની પ્રક્રિયાથી આપણે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ બનાવી શકાય. જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા સૂકા ઇથરની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ સાથે કરવામાં આવે આ C ડબલ ઓ કાર્બન ડાયોક્સાઇડ અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે RMGX. આપણને ખ્યાલ છે કે RMGX ની અંદર મેગ્નેશિયમ છે આંશિક ધન વીજભાર અને R છે આંશિક ઋણ વીજભાર ધરાવે છે. કાર્બન મોનોક્સાઇડમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો પાઇ બંધ બ્રેક થાય તો ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે અને કાર્બન ઉપર ધન વીજભાર. આ આલ્કાઇલ સમૂહ છે એ આ કાર્બનની સાથે જોડાય છે અને આ મેગ્નેશિયમ છે એ ઓક્સિજન સાથે જોડાય એટલે આપણને આવી એક નિપજ મળે. આ આર એ કાર્બન સાથે જોડાઈ ગયો, ડબલ બોન્ડ ઓક્સિજન અને આ ઓક્સિજન સાથે MgX જોડાય છે. બીજા સ્ટેપની અંદર જ્યારે એનું જળ વિભાજન કરવામાં આવે ત્યારે OMG આ જે બંધ બ્રેક થઈ અને ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાય એટલે RCOOH અને સાઇડ નિપજ તરીકે MgOHX મળે છે. તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વડે પણ આપણે કાર્બોક્સિલિક એસિડ મેળવી શકીએ CO2 સાથે પ્રક્રિયા કરવાથી. અહીંયા શુષ્ક ઇથર રાખવો જરૂરી છે નહીતર પાણી સાથે પ્રક્રિયા થઈ જાય એટલા માટે. ઓકે, આ પ્રક્રિયામાં પણ તમને નિપજમાં જે કાર્બોક્સિલિક એસિડ મળશે એમાં એક કાર્બન વધારે હશે. ઈ કાર્બન કયો હશે તો કે આ જે CO2 છે એનો. તમે અહીંયા મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ લીધો હોય તો તમને નિપજ તરીકે ઇથેનોઇક એસિડ મળશે, ઇથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ લીધો હોય તો નિપજ તરીકે પ્રોપેનોઇક એસિડ મળશે. ઓકે, તો બે પ્રક્રિયાઓ હતી કે જેની અંદર એક વધારે કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ મેળવી શકાય. ક્યારેક ક્યારેક પરિવર્તનની અંદર અથવા કઈ નિપજ મળશે, આ નિપજ માટે કયો પ્રક્રિયક લેવો પડશે એવા પ્રશ્નોના ઉત્તર છે એ આપણે આના ઉપરથી આપી શકીએ. એના પછીની જે પ્રક્રિયા છે એ એસાઇલ ક્લોરાઇડ. એસાઇલ ક્લોરાઇડ નું અણુસૂત્ર RCOCl આર સી ડબલ બોન્ડ ઓ સીએલ. આની બે રીતે પ્રક્રિયા થાય. જો સીધે સીધું પાણીની સાથે જળ વિભાજન કરવામાં આવે તો ક્લોરીનનું વિસ્થાપન થાય હાઇડ્રોજન વડે, હાઇડ્રોક્સિલ સમૂહ વડે એટલે કે OH સમૂહ વડે અને આપણને
R COOH कार्बोक्सिलिक एसिड मळे छे। एकदम सिंपल बात छे के आ जो R C डबल बॉन्ड O Cl એનું જ્યારે જળ વિભાજન થાય ત્યારે Cl દૂર થાય ને અહીંથી OH દાખલ થાય અને આપણને નિપજ તરીકે R C ડબલ OH કાર્બોક્સિલિક એસિડ મળે ક્લોરીન નું વિસ્તરણ થાય। પણ જો આ પ્રક્રિયા બેઝિક માધ્યમમાં કરવામાં આવે તો એક સ્ટેપ વધશે અને પહેલા આપણને કાર્બોક્સિલેટ આયન મળશે અને ફરીથી એનું જળ વિભાજન કરતા H3O+ એમાંથી H+ જોડાય છે અને કાર્બોક્સિલિક એસિડ મળે છે। સીધે સીધું પાણી વડે કરો તો સીધો મળી જાય પણ જો બેઝની હાજરીમાં પ્રક્રિયા થાય તો પહેલા કાર્બોક્સિલેટ આયન મળે અને પછી એમાંથી કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય છે। આ હતી એસિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા। એના પછીની વાત કરીએ એસિટિક એનહાઇડ્રાઇડ। તો જે એસિડ એનહાઇડ્રાઇડ છે એનું સૂત્ર કઈ રીતે હોય છે કે ભાઈ R C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O R ઇટ મીન્સ કે એક ઓક્સિજન સાથે બે C ડબલ O R C ડબલ O R C ડબલ O સમૂહ છે જોડાયેલા છે અને જ્યારે તમે H+ એટલે કે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરો છો પાણી સાથે ત્યારે આમાંથી CO બંધ છે એ બ્રેક થાય છે કોઈ પણ આ અથવા તો આ અને કાર્બન ઉપર પ્લસ ચાર્જ અને ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ એટલે કે કાર્બન સાથે OH જોડાય છે અને ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડે છે એટલે આપણને બે નિપજ મળી એક R C ડબલ OH અને બીજી પણ R C ડબલ OH એટલે કે બે કાર્બોક્સિલિક એસિડ મળે છે એ કયા મળશે એનો આધાર તમે પ્રક્રિયક તરીકે કેવો એનહાઇડ્રેટ લીધેલો છે એના ઉપર છે એટલે કે કાર્બોક્સિલિક એસિડ નું મિશ્રણ મળે છે ક્યારે તો કે જ્યારે તમે એસિડ એનહાઇડ્રેટ ની પ્રક્રિયા કરો છો ત્યારે બે કાર્બોક્સિલિક એસિડ નું મિશ્રણ મળે। હવે વાત કરવાની છે એસ્ટર માંથી કે એસ્ટર માંથી પણ કાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય જેમ આપણે એસિલ ક્લોરાઇડ માં બે રીત જોઈ હતી ને અહીંયા પણ એવી બે રીત છે। જો સીધે સીધું એનું જળ વિભાજન પાણી વડે કરવામાં આવે તો R C ડબલ બોન્ડ O અને OR ત્યારે આ બંધ જો બ્રેક થાય તો અહીંયા OH જોડાશે અને અહીંયા છે એ H જોડાશે એટલે એક તમને આલ્કોહોલ મળશે અને એક છે કાર્બોક્સિલિક એસિડ જો મેં માઇનસ કરીને આલ્કોહોલ બતાવેલો છે એસ્ટર માંથી એક આપણને આલ્કોહોલ મળે અને બીજું છે એ કાર્બોક્સિલિક એસિડ મળે છે। અત્યારે આપણે કાર્બોક્સિલિક એસિડ ની બનાવટ જોઈએ એટલે મુખ્ય નિપજ તરીકે આપણે કાર્બોક્સિલિક એસિડ રાખ્યું અને બીજો એક આલ્કોહોલ મળે છે પણ જો આ પ્રક્રિયા બેઝની હાજરીમાં કરવામાં આવે તો પહેલા તમને એનો સોડિયમ એસિડનો સોડિયમ ક્ષાર મળશે અને ફરીથી એની તમે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરતા એસિડ કાર્બોક્સિલિક એસિડ મળે છે। પહેલા સ્ટેપની અંદર તમને આલ્કોહોલ છૂટો પડી જશે અને પછી જે મળેલો જે સોડિયમ એસિટેટ છે એની H3O+ સાથે પ્રક્રિયા કરતા કાર્બોક્સિલિક એસિડ Na+ નું વિસ્થાપન H વડે થઈ અને કાર્બોક્સિલિક એસિડ મળે છે। તો આ આમ જોઈએ તો આઠ પ્રક્રિયાઓ છે। પહેલી બે પ્રક્રિયાઓ આલ્કોહોલ અને આલ્ડિહાઇડ માંથી છે। આલ્કોહોલ માત્ર કેવો પ્રાથમિક આલ્કોહોલ માંથી કાર્બોક્સિલિક એસિડ મેળવી શકાય જોન્સ પ્રક્રિયક એટલે CrO3 અને H2SO4 જેને જોન્સ પ્રક્રિયક કહે છે। આલ્ડિહાઇડ મંદ ઓક્સિડેશન કરતાઓ જેવા કે ફેલિંગ અને ટોલેન્સ પ્રક્રિયક થી પણ આપણે કાર્બોક્સિલિક એસિડ પહેલા કાર્બોક્સિલેટ આયન મળે અને એમાંથી કાર્બોક્સિલિક એસિડ મેળવી શકાય છે આ પ્રક્રિયા। ત્રીજું આલ્કાઇલ બેન્ઝીન કેવડી પણ આલ્કાઇલ શૃંખલા હોય તો આખી આલ્કાઇલ શૃંખલાનું ઓક્સિડેશન થઈ અને એમાંથી આપણને કાર્બોક્સિલિક એસિડ મળે છે। ચોથી પ્રક્રિયા કે નાઇટ્રાઇલ
અને પાંચમી પ્રક્રિયા ગ્રીનર આ બેની ખાસિયત શું છે તો કે અહીંયા એક વધારે કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ મળે છે નાઇટ્રાઇલ માંથી પહેલા એમાઇન બને અને એમાઇન માંથી કાર્બોક્સિલિક એસિડ મળે છે જો તમારે પ્રક્રિયા એમાઇન સુધી રોકી દેવી હોય તો હળવી પ્રક્રિયા પરિસ્થિતિનો ઉપયોગ કરો તો એમાઇન સુધી પ્રક્રિયા છે એ રોકાય અને નિપક તરીકે તમે એમાઇન મેળવી શકો એમાઇન માંથી પણ કાર્બોક્સિલિક એસિડ છે એ મેળવી શકાય જેમ કે તમે બેન્ઝેમાઇડ બેન્ઝીન ઉપર CONH2 બેન્ઝેમાઇડ છે એની તમે પ્રક્રિયા કરો તો એમાંથી તમને કાર્બોક્સિલિક એસિડ સોરી બેન્ઝોઇક એસિડ છે એ મેળવી શકો બેન્ઝેમાઇડ માંથી બેન્ઝોઇક એસિડ ઓકે એના પછીની પ્રક્રિયા આપણે વિજ્ઞાન પ્રક્રિયા કે કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડની સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરતા RNGX સાથે તો એમાંથી એક મધ્યસ્થ નિપજ મળે અને એનું ફરીથી તમે જળ વિભાજન કરતા કાર્બોક્સિલિક એસિડ છે એ મેળવી શકાય છે આ બંને પ્રક્રિયાથી મળતા કાર્બોક્સિલિક એસિડ તમે લીધેલા આલ્કાઇલ કરતા એક વધારે કાર્બન હોય છે એનું રીઝન કે અહીંયા નાઇટ્રાઇલ નો કાર્બન અને અહીંયા CO2 નો કાર્બન બંને એમાં એડ થશે એટલે વધારે કાર્બન ધરાવતો એસિડ છે એ આપણને મળે છે એના પછીની પ્રક્રિયા એસાઇલ ક્લોરાઇડની બે રીતે સીધું જળ વિભાજન કરો તો સીધો એસિડ મળે પણ બેઝની હાજરીમાં પ્રક્રિયા થાય તો પેલા કાર્બોક્સિલેટ આયન મળશે અને પછી એનું જળ વિભાજન કરતા એસિડમાં રૂપાંતર થશે એનહાઇડ્રાઇડની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બે એસિડ મળે છે કાર્બોક્સિલિક એસિડ એસ્ટરની પ્રક્રિયા કરીએ ઈ પણ બે રીતે થાય સીધું જ પાણી સાથે જળ વિભાજન કરતા આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ મળે જ્યારે બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આલ્કોહોલ અને એસિડનો સોડિયમ ક્ષાર મળે છે અને એનું ફરીથી જળ વિભાજન કરતા એનનું વિસ્થાપન હાઇડ્રોજન વડે થઈ અને તમને કાર્બોક્સિલિક એસિડ મળશે તો આ કાર્બોક્સિલિક એસિડની બનાવટો હતી હવે આપણે એની રાસાયણિક પ્રક્રિયાઓ ભણવાની છે રાસાયણિક પ્રક્રિયાઓ ભણવાની છે રાસાયણિક પ્રક્રિયાઓને ચાર ભાગમાં વિભાજિત કરી છે આપણી પાસે RCOOH આવું છે આ કાર્બોક્સિલિક એસિડનું બંધારણ છે મુખ્ય આમાંથી પહેલું કે જ્યારે OH બંધ તૂટે ત્યારે થતી રાસાયણિક પ્રક્રિયાઓ 1 2 અને 3 આપેલી છે એના પછી COOH બંધ એટલે કે કાર્બન અને ઓક્સિજન આ બંધ તૂટે ત્યારે થતી રાસાયણિક પ્રક્રિયાઓ 6 છે અને આ આખા COOH સમૂહ ભાગ લેતો હોય તો એની 3 રાસાયણિક પ્રક્રિયાઓ છે અને જ્યારે આ હાઇડ્રોકાર્બન ભાગમાં પ્રક્રિયા થાય તો એની 3 રાસાયણિક પ્રક્રિયાઓ છે આમ આ 30% કોર્સ જે કટ કર્યો છે એની અંદર આ બે પ્રક્રિયાઓ છે એને બાકાત રાખવામાં આવી છે જ્યારે આ ઉપરની પ્રક્રિયાઓ છે એ આપણા સિલેબસની અંદર રાખી છે હું તમને બધી જ પ્રક્રિયાઓ છે એ સમજાવી કારણ કે ક્યાંક પરિવર્તનમાં એમાં જો કે એનો ઉપયોગ આવી ગયો તો તમારા ધ્યાનમાં હોય તો તમે એનો જવાબ છે એ આપી શકો ઓકે પહેલા OH બંધ તૂટે તો OH બંધ ધ્રુવીય હોવાને લીધે ત્યાંથી હાઇડ્રોજનનો વિસ્થાપન થાય અને સ્વાભાવિક છે કે કોઈ જોડાતો સમૂહ છે એ પણ ધન વીજભારિત હશે ધાતુઓ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે અથવા તો બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે અથવા ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંથી એ ધાતુનો એસિડ ક્ષાર બને છે RCOOH સિમ્પલ કે ધાતુ સાથે પ્રક્રિયા કરતા અહીંથી એક છૂટો પડે અને ત્યાં NA છે એ દાખલ થાય છે એટલે RCOOH બનશે અને H2 વાયુ દૂર થાય છે ફિનોલ પણ આવી પ્રક્રિયા આપતો હતો
ફિનોલ પણ બેઝ સાથે પ્રક્રિયા આપી અને H2O દૂર કરતો હતો જ્યારે એનએઓએચ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે H નું વિસ્થાપન એને વડે થાય H અને OH બે ભેગા થઈ અને H2O બનાવે છે એકદમ સિમ્પલ પ્રક્રિયાઓ છે એસિડની કાર્બોક્સિલિક એસિડની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા આપણને H2 વાયુ મળે અને બેઝ એનએઓએચ સાથે પ્રક્રિયા કરતા H2O મળે છે અને આનો સોડિયમ એસિડ નો સોડિયમ ક્ષાર મળે છે હવે ત્રીજી જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા ફિનોલ આપતું નથી NaHCO3 આ પ્રક્રિયા ફિનોલ આપતું નથી એટલે કાર્બોક્સિલિક એસિડ ની પરખ માટે પણ NaHCO3 ની પ્રક્રિયા કરવામાં આવે છે તમને ટેસ્ટ ટ્યુબ ની અંદર કાર્બોક્સિલિક એસિડ આપેલો હોય અને તમે એમાં NaHCO3 નાખો એટલે એમાંથી નિપજ તરીકે તો આ બનશે પણ સાથે સાથે H2O અને CO2 બનશે અને જે CO2 છે ને એ ઉભરા સ્વરૂપે ઉપર આવે છે માટે તમે કહી શકો કે તમને આપેલું જે પદાર્થ છે એ એસિડ છે કાર્બોક્સિલિક એસિડ છે કાર્બોક્સિલિક એસિડ છે એની સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરતા CO2 ના ઉભરા આવે અને તેથી એની પરખ માટે પણ આ પ્રક્રિયા છે એ પહેલી બંને પ્રક્રિયાઓ છે એ સિમ્પલ કે ભાઈ એસિડની ધાતુ સાથે એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને ખબર છે H2O નિપજ મળે પણ ત્રીજી પ્રક્રિયા જે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરતા એમાંથી ધાતુનો એસિડ ક્ષાર મળે અને સાથે સાથે H2O અને CO2 જે એની પરખ માટે પણ વપરાય છે એના પછી OH બંધ તૂટે COH બંધ એટલે કે આ બંધ તૂટે ત્યારે થતી પ્રક્રિયા પહેલી પ્રક્રિયા એવી છે કે H+ એટલે કે એસિડ ની હાજરીમાં ગરમ કરો અથવા તો P2O5 ની સાથે એને ગરમ કરો ત્યારે એનહાઇડ્રાઇન બને છે શું બને છે એનહાઇડ્રાઇન એટલે જ્યારે આવા બે કાર્બોક્સિલિક એસિડ છે એ લેવામાં આવે ત્યારે એકમાંથી આ બંધ તૂટશે અને બીજામાંથી આમાંનો હાઇડ્રોજન છૂટો પડશે આ ઓક્સિજન છે એ આ કાર્બન સાથે જોડાય એટલે આટલી જે નિપજ બની આપણી એ એનહાઇડ્રેટ થશે RC ડબલ O એસિડ એનહાઇડ્રેટ બને છે તો એસિડ એનહાઇડ્રાઇડ ની બનાવટ ની અંદર પણ કાર્બોક્સિલિક એસિડ નો ઉપયોગ થાય છે એના પછી એસ્ટર ની બનાવટ માં પણ ઉપયોગ થાય તમે કાર્બોક્સિલિક એસિડ ની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરો કાર્બોક્સિલિક એસિડ ની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે કાર્બોક્સિલિક એસિડ એટલે RC ડબલ બોન્ડ OH અને આલ્કોહોલ એને હું લઈ લઉં R-OH હવે કાર્બોક્સિલિક એસિડ નો તો આ બંધ તૂટે છે CO એટલે કે અહીંથી OH છૂટો પડશે અને અહીંથી H છૂટો પડી અને અહીંયા ઓક્સિજન છે એ કાર્બોનિક કાર્બન સાથે જોડ નિપજ તરીકે આપણને શું મળ્યું તો કે RC ડબલ O R ડેશ અને આપણે એસ્ટર કહેશું RC ડબલ O R ડેશ એસ્ટર અને પાણીનો અણુ છે એ દૂર થાય છે નિર્જળીકરણની પ્રક્રિયા થઈ એસ્ટર બને છે કોની સાથે પ્રક્રિયા કરી કાર્બોક્સિલિક એસિડ ની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે એના પછી ફોસ્ફરસ હેલાઇડ બે છે PCl5 અને PCl3 સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે પહેલા આપણે PCl5 સાથે પ્રક્રિયા કરીએ કે RC ડબલ બોન્ડ OH પ્લસ PCl5 ત્યારે આ જે OH છે એનું વિસ્થાપન ક્લોરીન વડે થાય એટલે RCOCl એસિડ ક્લોરાઇડ બને છે જો આપણે આગળ પણ આ ચેપ્ટરના ઓલામાં કીધું હતું કે ભાઈ કાર્બોક્સિલિક એસિડ ખૂબ જ મહત્વના સંયોજનો જેવા કે એનહાઇડ્રાઇડ એસ્ટર અને એસિડ ક્લોરાઇડની બનાવટના પ્રારંભિક પદાર્થ તરીકે ઉપયોગી છે તો આ એની પ્રક્રિયા હોય છે RCOCl એસિડ ક્લોરાઇડ બની ગયું આ જે ફોસ્ફરસ છે એ ફોસ્ફરસ ની સાથે એક ઓક્સિજન જોડાય છે અને ત્રણ એની સાથે ક્લોરીન જોડાય છે એટલે કે POCl3 બને છે અને
આ હાઇડ્રોજન સાથે વધારાનો એક ક્લોરિન જોડાય અને HCl એ છૂટો પડે છે એટલે કે PCl5 સાથે પ્રક્રિયા કરો ત્યારે POCl3 બને જ્યારે તમે PCl3 સાથે પ્રક્રિયા કરવામાં આવે બરોબર આ ઘણી વખત પરીક્ષામાં પ્રક્રિયા પૂર્ણ કરો એવી રીતે પૂછાય કે PCl3 સાથે પ્રક્રિયા કરો ને ત્યારે એ ત્રણ કાર્બોક્સિલિક એસિડના સાથે પ્રક્રિયા કરે છે અને ત્રણ OH નું વિસ્થાપન કરી અને ત્રણ એસિડ ક્લોરાઇડ બનાવશે એનો મતલબ કે ત્રણે ત્રણ Cl તો વપરાઈ ગયા અહીંયા ત્રણ OH વધ્યા અને અહીંયા એક P છે એ એક ફોસ્ફરસ સાથે ત્રણ OH જોડાય અને H3PO3 ફોસ્ફરસ એસિડ બનાવે છે બરાબર તો અહીંયા નિપટ તરીકે આપણને ફોસ્ફરસ H3PO3 મળ્યો કોની સાથે પ્રક્રિયા કરી PCl3 સાથે 5 સાથે કરો તો RCOCl અને POCl3 HCl બન્યું જ્યારે PCl3 સાથે કરતા આપણને ફોસ્ફરસ એસિડ મળે પણ જ્યારે તમારે એસિડ ક્લોરાઇડ બનાવવું હોય ને તો સૌથી વધારે વપરાતી પ્રક્રિયા છે થાયોનાઇલ ક્લોરાઇડ અણુ સૂત્ર ખાસ યાદ રાખજો SOCl2 સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે SOCl2 SOCl2 થાયોનાઇલ ક્લોરાઇડ સાથે ત્યારે એસિડ ક્લોરાઇડ બનશે આવી રીતે જ એમાંથી RCOCl બનશે અહીંયા OH નું વિસ્થાપન ક્લોરાઇડ વડે થશે પણ એની સાથે સાથે મળતી જે બીજી બે નિપજ છે H2O અને SO2 બંને ગેસીસ સ્વરૂપે છે કેવી છે ગેસીસ સ્વરૂપે એટલે તમારે એને અલગ કરવા માટે એના શુદ્ધિકરણ કરવા માટે વધારે મહેનત કરવી પડશે નહીં વધારે ખર્ચ કરવો પડશે નહીં એટલે એસિડ ક્લોરાઇડની બનાવટમાં આ થાયોનિલ ક્લોરાઇડવાળી પ્રક્રિયાને અગ્રિમતા ક્રમ આપવામાં આવે છે બરાબર તો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે કાર્બોક્સિલિક એસિડમાંથી એસિડ ક્લોરાઇડ બનાવટ માટે નીચેનામાંથી કયો પ્રક્રિયક સૌથી વધુ વપરાય છે અથવા તો કયા પ્રક્રિયકને અગ્રિમતા ક્રમ આપવામાં આવે છે તો SOCl2 અને શું કામે આપવા છે એના કારણ માટેનો પ્રશ્ન પૂછાય તો પણ તમે કહી શકો કે H2O અને SO2 બંને ગેસીસ સ્વરૂપે મળતું હોવાથી શુદ્ધિકરણનો ખર્ચ ઘટે છે ઓકે હવે એના પછીની પ્રક્રિયા છે એમોનિયા સાથે જ્યારે કાર્બોક્સિલિક એસિડની એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એનો એક એમોનિયમ એસિટેટ બને છે આપણે ઉદાહરણ તરીકે લઈએ RCOOH કે જેની તમે NH3 સાથે પ્રક્રિયા કરો એટલે RCOONH4+ COO- અને NH4+ આવો બને છે હવે તમે જ્યારે આને ગરમ કરો ત્યારે આમાંથી H2O છે એ દૂર થાય છે અને એમાઇડ બને છે R C ડબલ બોન્ડ O અને NH2 શું થશે અને NH3 માઇનસ NH3 છૂટો પડશે સોરી માઇનસ H2O છૂટો પડે છે પાણીનો અણુ છે એ છૂટો પડે આજે R C ડબલ O છે અહીંયા આપણને ખ્યાલ છે કે ડબલ બોન્ડ ઓક્સિજન છે અને O NH4 ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ આવે અને નાઇટ્રોજન ઉપર છે એ પ્લસ ચાર્જ કારણ કે નાઇટ્રોજનની પાંચે પાંચ ઇલેક્ટ્રોન પાંચે પાંચ સંયોજકતા છે એ વપરાઈ ગયેલી છે અહીંથી આ ઓક્સિજન છૂટો પડે કાર્બન સાથે અને નાઇટ્રોજન સાથેથી બે હાઇડ્રોજન છૂટા પડે આ નાઇટ્રોજન છે એ સીધો કાર્બોનિલ કાર્બન સાથે જોડાય એટલે આપણને નિપજ તરીકે એમાઇડ મળે R C ડબલ બોન્ડ O NH2 એમાઇડ અને પાણી છે એ છૂટું પડે છે પ્રક્રિયાની અંદર જ્યારે તમારે એસિડમાંથી એમાઇડ બનાવવો હોય તો પણ તમે એની એમોનિયા સાથે પ્રક્રિયા કરી શકો જો અહીંયા આપણે ભણ્યા હતા કે એમાઇડમાંથી એસિડ બને અને એસિડમાંથી પણ પાછો એમાઇડ બનાવી શકાય પણ ત્યારે તમારે એમોનિયાનો સહારો લેવો પડે એક ખાસ મહત્વનો પૂછાતો પ્રશ્ન છે કે થેલિક એસિડમાંથી થેલેમાઇડ અથવા તો થેલીમાઇડ બનાવો ત્યારે આવી રીતે એની પ્રક્રિયા થાય છે થેલિક એસિડ એટલે શું તો આપણને એનો અણુસૂત્ર યાદ છે કે બેન્ઝીન ઉપર
बाजू बाजू ना बे कार्बन ऊपर सीड बोलो जाने के बाद थैलिक एसिड आनी जरे तमे एमोनिया साथे प्रक्रिया करो त्यारे एमाती सी डबल ओ एन एच फोर अने सी डबल ओ एन एच फोर आउ बनशे हवे आनु फरीथी जरे गरम करवामां आवे तो एमाथी H2O छे 2H2O दूर थशे अने त्यां एमाइड बनशे बे एमाइड सीड COnH2 अने अहींया पण COnH2 आजे बन्यु ने एने थेलेमाइड कहेवाय थेलेमाइड हवे ज्यारे आने वधु गरम करो વધુ ગરમ કરો ત્યારે એમાંથી એમોનિયાનો અણુ છે એ છૂટો પડે છે એમોનિયાનો અણુ છે એ છૂટો પડે અને નિપક તરીકે અહીંયા NH2 અને બીજાના NH2 માંથી માત્ર એક હું દૂર થશે હાઇડ્રોજન એટલે નિપક તમને આવી મળશે C ડબલ બોન્ડ ઓ આ અહીંથી આખો NH2 દૂર થઈ ગયો કોના નાઇટ્રોજન સાથે જોડાય અહીંયા આ NH2 હતો એમાંથી એક હાઇડ્રોજન વહી ગયો આ NH છે એ કાર્બન સાથે જોડાયેલો છે જે ડબલ બોન્ડો અને એ બેન્ઝીન સાથે આવી નિપજ મળી આને કહેવાય થેલીમાઇડ 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 થેલિક એસિડમાંથી થેલીમાઇડ પ્રક્રિયા પરીક્ષાની અંદર બે ત્રણ વખત અલગ અલગ પ્રકારે પૂછાઈ ગયેલી છે એટલે વ્યવસ્થિત આની પણ તૈયારી કરજો બુકની અંદર આખી પ્રક્રિયા આપેલી છે તમને અને થોડી જોઈ લેજો કોન્સેપ્ટ આ જ છે કાર્બોક્સિલિક એસિડનું NH3 સાથે પ્રક્રિયા કરતા એનો એમોનિયમ એસિટેટ બને અને ગરમ કરતા એમાંથી એમાઇડ છે એ બને છે તો આ બે પ્રક્રિયાઓ OH બંધ અને COH બંધ તૂટે એ પ્રક્રિયાઓ જોઈ લીધી હવે COOH સમૂહમાં થતી પ્રક્રિયાઓ પહેલું છે રિડક્શન પ્રક્રિયા કે જ્યારે ડાયબોરેન એટલે કે B2H6 અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે રિડક્શન કરવામાં આવે બીજા સ્ટેપમાં એની H3O+ સાથે પ્રક્રિયા કરતા એમાંથી CH2OH એટલે કે આલ્કોહોલ બને છે એટલે એકદમ સિમ્પલ પ્રક્રિયા અહીંથી ઓક્સિજન દૂર થાય અને ત્યાં હાઇડ્રોજન ઉમેરાય એટલે રિડક્શન પ્રક્રિયા છે પણ આ રિડક્શન પ્રક્રિયા એ માત્ર ને માત્ર ડાયબોરેન અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેવા રિડક્શન કરતાઓની મદદથી થાય આ પ્રક્રિયા એ સોડિયમ બોરોહાઇડ્રાઇડ થી થઈ શકતી નથી બરોબર એ જ રીતે આ ડાયબોરેન છે ઈ એસ્ટર હેલો કે નાઇટ્રો સંયોજનોનું રિડક્શન કરી શકતો નથી ઓકે બીજી પ્રક્રિયા છે ને એ ડી કાર્બોક્સિલેશન એનો મતલબ કે CO2 નો અણુ છે એ દૂર થાય આવી પ્રક્રિયાને કહેવાય ડી કાર્બોક્સિલેશન કાર્બોક્સિલિક એસિડ ની NaOH + CaO સોડા લાઇન કહેવાય સોડા લાઇન આ બે નું પ્રમાણ પણ યાદ રાખવાનું 3:1 એને લખવામાં આવે છે સોડા લાઇન NaOH + CaO 3:1 સોડા લાઇન સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરતા તમને હાઇડ્રોકાર્બન મળે છે અને CO2 છે એ દૂર થાય છે શું થાય છે પ્રક્રિયાની અંદર તો કે R C ડબલ બોન્ડ O OH ઓકે આની NaOH સાથે જ્યારે પ્રક્રિયા કરીએ આપણે ત્યારે આ જે OH બંધ છે COH ન્યાથી તૂટશે અને IH આ જે ઓક્સિજન છે યાની સાથે સોરી આ જે કાર્બન અને હાઇડ્રોજન આખે આખો ભાગ છે ને એ દૂર થાય છે આટલો અને ત્યાં કોણ જોડાઈ જશે તો કે હાઇડ્રોજન એટલે આપણો એક હું બની ગયો RH એટલે કે હાઇડ્રોકાર્બન મળી ગયો હવે આ જે C ડબલ ઓ અને એની સાથે ONA જોડાય છે C ડબલ ઓ એની સાથે ONA જોડાય તો એને હું અહીંયા બતાવું છું તમને કે C ડબલ બોન્ડ O એક ONA અહીંથી આ OH પણ છૂટો પડે અને ત્યાં બીજો ONA જોડાય છે
એટલે આટલો ભાગ છે ઈ Na2CO3 સોડિયમ કાર્બોનેટ Na2CO3 સ્વરૂપે છૂટો પડે છે. તો આ હતી ડી કાર્બોક્સિલેશનની પ્રક્રિયા. કોની સાથે આપણે પ્રક્રિયા કરી? તો કે સોડા લાઈમ સાથે, કાર્બોક્સિલિક એસિડની સોડા લાઈમ સાથે પ્રક્રિયા કરતા તમને Na2CO3 છૂટો પડે, એટલે કે ડી કાર્બોક્સિલેશન છૂટું પડે, આલ્કેન RH હાઇડ્રોકાર્બન મળે છે. ઓકે, એના પછીની પ્રક્રિયા છે કોલબે વિદ્યુત વિભાજન. ધોરણ 11 ની અંદર આપણે ભણી ગયા હતા કે કોઈ ધાતુનો જે એસિડ ક્ષાર છે, માનો કે CH3COONa, એની પ્રક્રિયા તમે કોલબે વિદ્યુત વિભાજન તરીકે કરો, વિદ્યુત વિભાજન કરો એમ, તો એમાં બમણા કાર્બન વાળો આલ્કેન મળે છે અને CO2 વાયુ દૂર થાય, અને બીજી જગ્યાએ તમને H2 છે એ મળે છે. બે વિદ્યુત ધ્રુવો છે, એમાં બમણા કાર્બન વાળો આલ્કેન અને H2 વાયુ છે એ મળે છે. એમસીક્યુ માં એવું પૂછાય કે ભાઈ કોલબે વિદ્યુત વિભાજનથી એ કોઈ નિપત પ્રક્રિયા લીધો હોય એના કરતા બે ગણા કાર્બન વાળો આપણને આલ્કેન મળે છે. તો આ હતી COOH સમૂહમાં થતી પ્રક્રિયાઓ. પહેલું રિડક્શન, બીજું છે ડી કાર્બોક્સિલેશન, અને ત્રીજું કોલબે વિદ્યુત વિભાજન. એના પછી હાઇડ્રોકાર્બન ભાગ. કાર્બોક્સિલિક એસિડનો હાઇડ્રોકાર્બન ભાગ એટલે કોણ? તો કે આ આ ભાગમાં થતી પ્રક્રિયાઓ. એની પહેલી પ્રક્રિયા છે, એનું નામ થોડુંક લાંબુ છે, અઘરું છે, કે હોલ વેલ હાર્ડ જેલિસ્કી. હોલ વેલ હાર્ડ જેલિસ્કી એવી પ્રક્રિયાનું નામ છે. હોલ વેલ હાર્ડ જેલિસ્કી આ હેલોજિનેશન પ્રક્રિયા છે. પણ ક્યાં થશે? તો કે આલ્ફા હાઇડ્રોજનની જગ્યાએ હેલોજન દાખલ થાય. આ પ્રક્રિયાને હોલ હાર્ડ જેલિસ્કી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આલ્ફા હાઇડ્રોજન, માની લો કે આપણી પાસે આવો કાર્બોક્સિલિક એસિડ છે, તો COOH સમૂહની બાજુના કાર્બનને આપણે આલ્ફા કાર્બન કહીએ, અને અહીંથી માની લો કે હજી આ ત્રણ કાર્બન છે, અહીંયા CH2 છે, આ એક CH અને બીજો એક હાઇડ્રોજન, તો આ હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. અહીંયા લાલ ફોસ્ફરસની સાથે પ્રક્રિયા કરવામાં આવે, બીજા સ્ટેપમાં પાણી સાથે પ્રક્રિયા કરતા આ H દૂર થઈ અને ત્યાં હેલોજન જોડાય છે, હેલોજિનેશન પ્રક્રિયા થઈ. પણ ક્યાં? તો કે આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને હેલોજન જોડાય. આ પ્રક્રિયાને વોલ હેલહાર્ડ જેલિસ્કી પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે, આ પ્રક્રિયા હાઇડ્રોકાર્બન ભાગમાં થઈ. એના પછી બે વિસ્થાપન, વલય વિસ્થાપન પ્રક્રિયાઓ. એક ખાસ યાદ રાખવાનું કે COOH છે ને એ મેટા નિર્દેશક સમૂહ છે, એટલે જ્યારે બેન્ઝોઇક એસિડ, બેન્ઝીન ઉપર COOH હોય તો બેન્ઝોઇક એસિડનું તમે નાઇટ્રેશન કરો તો મેટા સ્થાન ઉપર NO2 જોડાય, અને જ્યારે તમે COOH નું બ્રોમિનેશન કરો ત્યારે મેટા સ્થાન ઉપર બ્રોમિન જોડાય છે. આ પ્રક્રિયાઓ તો આપણે વારંવાર ભણતા આવ્યા એટલે આપણને ખ્યાલ હોય, પણ યાદ રાખવાનું કે COOH સમૂહ એ મેટા નિર્દેશક છે, કારણ કે અક્રિયકારક હોવાથી અંદરના જે ઓર્થો અને પેરા સ્થાન ઉપર જોડાઈ શકતો નથી, મેટા સ્થાન ઉપર એ NO2 અને બ્રોમિન છે એ જોડાય છે. ફરીથી એક વખત કે OH બંધની પ્રક્રિયાઓમાં તો ધાતુ સાથે, બેઝ સાથે અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, આ પ્રક્રિયા ખાસ એસિડની પરત માટે વપરાય છે. COOH બંધ તૂટે તો એમાંથી આપણે ભણી ગયા કે એનહાઇડ્રેટ બનાવી શકાય, એસ્ટર બનાવી શકાય અને એસિડ ક્લોરાઇડ. એનહાઇડ્રેટ બનાવવું હોય તો P2O5 ગરમ કરો અથવા તો H+ અને ગરમ કરો, એસ્ટર બનાવવું હોય તો આલ્કોહોલ સાથે, એસિડ ક્લોરાઇડ બનાવવું હોય તો ત્રણ રસ્તા છે, પણ સૌથી સારો રસ્તો SOCl2 વાળો, થાયોનાઇલ ક્લોરાઇડ વાળો, બીજા PCl5 અને PCl3. એ જ રીતે તમારે એમાઇડ બનાવવો હોય તો તમારે એની એમોનિયા સાથે પ્રક્રિયા કરો, એટલે પહેલા એનો એમોનિયમ એસિટેટ બનશે અને પછી એની ગરમ કરતા એને પાણીનો અણુ દૂર થઈ અને એમાઇડ બનાવી શકાય. બાકીની આ પ્રક્રિયાઓ આ જોઈ: રિડક્શન, ડીકાર્બોક્સિલેશન, કોલબે, વોલ હેલહાર્ડ જેલિસ્કી અને વિસ્થાપન પ્રક્રિયાઓ. આ ચાર્ટ છે એ વ્યવસ્થિત લખી અને તૈયાર કરવો.
कई प्रक्रियक माथी कई नीपज मळे छे ए आना ઉપરથી તમને ખાસ યાદ રહેશે એટલા માટે જ મેં નામ પણ લખ્યા છે કે આલ્ડિહાઇડ માંથી કાર્બોક્સિલિક એસિડ આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલ માંથી કાર્બોક્સિલિક એસિડ કે જેનાથી તમે સરળતાથી તૈયાર કરી શકો।